ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા યુવા મોરચા ટીમ દ્વારા વોર્ડ નંબર 6માં નગરપાલિકાના સભ્યો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્ર સરકારના 7 વર્ષ પૂર્ણ થતા હોય જેને અંતર્ગત કોવિડ મહામારી 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે વેક્સિનેશન કેમ્પ પ્રથમ ડોઝનું સર્વે જ્ઞાતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ લોકો સાથે મળીને રસી લઈ કોરોના મુક્ત બનીએ તેવું આહવાન કરવામાં આવ્યું હતું। બોટાદ માલધારી યુવા સંગઠન અને બરબાડી યુવા સંગઠન બોટાદ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો રસીકરણ। આ કાર્યક્રમમાં ઉપસ્થિત બોટાદ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, મહામંત્રી પોપટભાઈ અવૈયા, જિલ્લા ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ખસિયા, જિલ્લા મંત્રી અશોકભાઈ સમ્રાટ, નવનિયુક્ત બોટાદ જિલ્લા યુવા પ્રમુખ જિગ્નેશભાઈ બોડિયા, જિલ્લા આઈટી સેલ ઉદિતભાઈ જોશી, બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, નગરપાલિકા ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, વોર્ડ નંબર 6ના નગરપાલિકાના સભ્ય કિરીટભાઈ પાટીવાળા, સુરેશભાઈ તેમજ દેવરાજભાઈ ડાંબલ, લાલાભાઈ મીર, મયુરભાઈ મીર તેમજ આરોગ્ય ટીમના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહીને રસીકરણ કાર્યક્રમ કર્યો હતો। આજે જે ભાજપ દ્વારા જે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો છે તેના વિશે કોઈ માહિતી આપશો? માનનીય નરેન્દ્રભાઈ મોદીની આપણા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારને જ્યારે 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે આ એક સેવા એ સંગઠનના માધ્યમથી લોકોને સેવા કરવાના હેતુથી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ દ્વારા ત્યારે સમગ્ર ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એક આહવાન કરવામાં આવ્યું છે કે સેવા એ સંગઠન લોકોની સેવા માટે અવિરત સાથે રહી અને આજે બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા તેમજ નગરપાલિકાના સદસ્યો દ્વારા અહીંયા વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ વિસ્તારમાં આજે સાંજ સુધીમાં આશરે 200 લોકોનું વેક્સિનેશન થશે અને જ્યારે કોરોના જેવી મહામારી હોય ત્યારે આ એક જ ઉપાય છે વેક્સિનેશન। સૌ કોઈ અહીંયા આ વિસ્તારના લોકો આવી અને આજરોજ અહીંયા આ કેમ્પમાં વેક્સિનેશન કરશે।